ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને પાઠ નંબર પંદર એનું નામ છે બે બહાદુર છોકરા તો આ બે બહાદુર છોકરા છે એ આ કેવી વાર્તા છે એક સાહસ કથા છે શું છે સાહસ કથા છે અને આ પાઠનો થોડો હું તમને પહેલાં થોડોક પરિચય આપી દઉં તો આ પાઠમાં સુખપુર ગામના બે બહાદુર છોકરાઓના સાહસની કથા કહેવામાં આવે છે અને કાંકસા ગામ નજીક શિકાર કરવા આવેલા વડોદરાના મહારાજા સયાજી રાવનો જ્યાન આ બે છોકરાઓ પોતાના જીવનું જોખમ ખેડીને કેવી રીતે બચાવે છે તે પ્રસંગનું અહીં સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે તો ચલો આપણે પાઠ ઉપર નજર કરીશું હાલ તો પ્રાણીઓના પ્રાણીના શિકારની કાયદાની મનાય છે પણ પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા હતા તો પહેલાંના જમાનામાં તો બધા શોખ ખાતર શિકાર કરતા હતા અને એની અત્યારે હાલ તો કાયદા એવા કાયદા આવી ગયા છે તો શિકાર કરવાની મનાય છે મનાઈ એટલે કે બંધી નિષેધ છે તો સાડા છ દાયકા પહેલાં કાંકસા ગામે કરવામાં આવેલા એક સિકારની આ વાત છે કાંકસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ એનો તાલુકો ધારી કાંકસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ તો કાંકસા ક્યાં આવેલું છે અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ છે અને એનો તાલુકો ધારી છે અને કાંકસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ છે છ દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા દાયકો એટલે 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 કે દસ વર્ષનો એક ગાળો અહીં છ દાયકા કેટલા વરસ થયા હશે કદાચ સાહીઠ વરસ થયા હશે એટલે સાહીઠ વર્ષ પહેલાંની વાત છે તો એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા એમાં સિંહ પણ ખરા કાંસા ગામની નજીક એક વોકળો છે અને કાંકસા ગામની નજીક એક વોકળો એટલે કે પાણીનો નાનો વહેરો છે સાંજના સમયે પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજી રાવ અહીં શિકાર માટે આવ્યા હતા તમે વડોદરાના મહારાજા સયાજી રાવનું તો નામ સાંભળેલું જ હશે તો આ મહારાજા શિકાર કરવા માટે આવ્યા હતા વોકળાની નજીક એક ઊંચો માંચડો બાંધવામાં આવ્યો હતો અને એક માંચડો એટલે કે વાંસડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી એક ગોઠવણી હશે તો માંચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા ત્યાં બધા એટલે કે રહેવાસી એ બધું જોતા હશે એમાં સુખપુર ગામના બે છોકરાઓ પણ હતા એકનું નામ હરી અને બીજાનું નામ અર્જણ તો એક છોકરાનું નામ શું હતું હરી અને બીજા છોકરાનું નામ અર્જણ હતું તે હિંમત પણ હતા અને તે કેવા હતા

અને સૂર્ય આથમે એટલે અંધારાનો ઘેરાતો વાર ન લાગે દિવસો નવેમ્બર મહિનામાં ટૂંકા અને અંધારો તો જલ્દી થઈ જતું હતું અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને સૂર્ય આથમવાની તૈયારીમાં જ હતો અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું અને અજવાળું હતું એ ઝાંખું થવા લાગ્યું હતું એ સમયે ધીરે ધીરે લત એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો અને એક સિંહ હતો ધીરે ધીરે લત એટલે ઠાઠથી ધીમે ધીમે ચાલતો ચાલતો એ વોકળા ભણી તે વોકળા ભણી એટલે કે વોકળા તરફ આવતો હતો એ પાણી પીવા માટે વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો અને તે કાંઠે આવીને એટલે કાંઠે એટલે કે કિનારે આવીને ઊભો રહ્યો એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો અને મહારાજના એ વખત આ મહારાજ આવ્યા હશે ત્યારે તેમના હાથમાં બંદૂક હતો એનો ઘોડો દાબ્યો એટલે કે ગોળી છોડવાનો દાબ્યો ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી અને જોરથી ભડાકો થયો અને બંદૂકમાંથી ગોળી છૂટી કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ અને એમનું નસીબ નહીં હોય એટલે ગોળી બીજી દિશામાં જતી રહી હશે બંદૂકના અવાજ પછી સી સાબદો થઈ ગયો હતો બંદૂકના અવાજથી સી સાબદો થઈ જવું એટલે કે ચેતી જવું એટલે એ ચેતી ગયો કે કંઈક અવાજ છે એણે નજર ફેરવી અને એને નજર ફેરવી માંચડા પણના માણસોને જોઈને એની આંખ ફાટી એટલે આંખ ફાટવી એટલે ગુસ્સે થવ ગરજનાઓ કરતાં તે છલાંગ ભરતો એ માંચડા સુધી ઘસી આવ્યો અને ગર્જના જબરજસ્ત ગર્જના કરી અને છલાંગ એટલે કે ઠેકડો કૂદકો મારી અને તે માંચડા ઉપર બેસેલા હતા ત્યાં એ ઘસીને આવ્યો માંચડાનો ભય ભેગો કરવા માગતો હોય એમ એને જોડવા માંડ્યો અને માંચડાને ભય ભેગો એટલે કે નીચે

મુંજાઈ ગયા બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂચ્યું જ નહીં અને એમને બંદૂકમાંથી એમને એમ ના થયું કે હું બીજી ગોળી છોડું પણ એમને છોડી નહીં આ કટોકટીની પડે હરી અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું એ આ સુખપુર નામના બે છોકરાઓ હતા એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ હતું એમને હિંમતભર્યું કામ કર્યું એમને કયું કામ કર્યું એ તમારે જોવાનું છે અહીં એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો અને હાકોટા એટલે કે પ્રાણીઓને તગડવા માટે જા માણસો દ્વારા કરવામાં આવો તો હાકોટા એટલે કે પડકારો કરવા લાગ્યા અને બંને એક સાથે એમને અવાજ કર્યો સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું અને સિંહનું ધ્યાન હતું એ કોના તરફ ખેંચાયું આ બંને છોકરા પર કયા બે છોકરા હરિ અને અર્જુન એણે માજડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા અને એને માજડા પરથી પંજો એને ઉઠાવી દીધો અને એને ક્યાં મૂક્યો જમીન પર પછી ડોલા જેવું માથું ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી અને એને ડાલા જેવું ડાલો એટલે કે ઘણી મોટો સુંડોલો જેવું માથું હલાવી અને પાછી ફરી એને ભયંકર ગર્જના કરી હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા અને આ બે છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બની ગયા મોત સામે આવીને ઊભું હતું મોત સામે આવીને ઊભું હતું હવે બંને છોકરાઓ શું કરે એ ગભરાયા નહીં અને આ બંને છોકરાઓ જરા પણ ગભરાયા નહીં અવાજ કરતા રહ્યા સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયાર કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું અને કેવી રીતે થયું એ સમજાયું જ નહીં આ જેવો સિંહ આપેલો હરી અને અર્જન પર ભયંકર ગર્જના કરી એમના પર ગુસ્સે થયો હતો અને એમના પર આક્રમણ કરવા જતો હતો ત્યારે આ મહારાજાએ ઝડપથી એમના બંદૂકમાંથી બીજી ગોળી છોડીને આ સિંહને મોતને ઘાટ ઉતારી દીધો એટલે કે એને મારી નાખ્યો સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો અને સિંહ ત્યાં તો મરી ગયો અને બધો ભય ટળી ગયો મહારાજા માંચડા પરથી નીચે ઉતર્યા અને મહારાજા માછડા પરથી નીચે ઉતર્યા હરિ અને અર્જુનના હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થઈ ગયા અને હિંમત ભર્યું આ કામ કર્યું એટલે એ બહુ પ્રભાવિત એટલે કે બહુ ખુશ થઈ ગયા બહુ ખુશ થઈ ગયા છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાને જાન બચાવ્યું એમણે સૌ પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું અને આ મહારાજાએ હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું કારણ કે એમનું જીવનું જોખમ એટલે જાનની પરવા કર્યા વિના એમને સાહસ વિના એમનું સાહસનું કામ કર્યું સયાજીરા વડોદરા રાજ્યના મહારાજા ખરા પણ એથી એ ઊંચા ગજાના એ માણસ અને આ ઊંચા ગજાના માણસ હતા આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકી એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા આ બંને ભાઈઓના પૂતળા તમે જ્યારે વડોદરા જાઓ ત્યારે કમાટી બાગમાં જવાનું અને હરિ અને અર્જનના એ પૂતળા બનાવેલા છે કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે સયાજી બાગના મુખ્ય દરવાજાના પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જનના પૂરા કદના પૂતળા છે તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બે બહાદુર છોકરાઓની પ્રતિમાને જોજો તમે જ્યારે પણ વડોદરા જાઓ ત્યારે કમાટી બાગનું નામ શું છે સયાજી બાગ એમાં જવાનું અને આ બે બહાદુર છોકરાઓનો પૂતળા છે હવે નીચે શબ્દ સમજૂતી છે એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાની રૂઢિપ્રયોગો પણ તમારી નોટબુકમાં લખી દેવાના હવે કાંસા ગામની નજીક આવેલા એક હોકળા સુધી પાણી પીવા આવતા હતા હરિ અને અર્જનને સાનો શોખ હતો હરિ અને અર્જનને શિકાર કરવાનો શોખ હતો બંદૂકના અવાજ પછી સિંહે શું કર્યું તો બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો કમાટી બાગ બીજા કયા નામે ઓળખાય છે તો કમાટી બાગ બીજા સયાજી બાગના નામે ઓળખાય છે હરિ અને અર્જનની પ્રતિમાઓ ક્યાં આવેલી છે તો હરિ અને અર્જનની પ્રતિમાઓ વડોદરાના સયાજી બાગમાં આવેલી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નંબર બે આ ત્રણે ત્રણ પ્રશ્નો છે એ તમારે જાતે ચોપડીમાંથી જોઈને કરી દેવા એટલે કે લખી દેવા હવે નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો તો પહેલા નંબરનું વાક્ય એવું આવશે સાચું તો કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ પછી બીજા નંબરમાં એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો પછી ત્રીજા નંબરમાં આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી પ્રશ્ન નંબર ચાર નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પૂરા કરો તો આંખ ફાટવી તો ગુસ્સે થવું તો એનું વાક્ય પ્રયોગ શું આવશે તોફાન કરતા છોકરાઓને જોઈને શિક્ષકની આંખ ફાટી નિશાન ચૂકી જવું તો ધાર્યું નિશાન પાર ન પડ તો રાહુલ પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવાનું નિશાન ચૂકી ગયો એવો વાક્ય પ્રયોગ થશે ત્રીજા નંબરમાં સાબદા થઈ જવું તો ચેતી જવું સતેજ થઈ જવું એની વાક્ય વાક્ય પ્રયોગ એવો થશે સાયરનનો અવાજ સાંભળીને ચોરી કરવા આવેલ ચોર સાબદો થઈ ગયો પ્રશ્ન નંબર પાંચ નીચે આપે શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જંગલ તો વન પાણી તો જળ મદદ તો સહાય સૂર્ય તો સુરજ અવાજ તો નાદ પ્રતિમા તો મૂર્તિ નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખો જીવન તો મરણ નજીક તો દૂર ઊંચો તો નીચો તો ના હિંમત અજવાળું તો અંધારું ધ્યાન તો બે ધ્યાન હવે સૂચના મુજબ કરો અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો તો શિકાર રજા જાત્રા પછી ત્રાણ ડમરૂ પછી નીચે રૂવાટી ટીલું લુંગી ગીધ ધજા ત્રીજા નંબરમાં જ્યાં પતંગ ગરમ મગર રમત પછી તપેલી લીમડો ડોલ લડાઈ ઈશ્વર રકમ મન નમન નગર ને રકાવી પ્રશ્ન નંબર હવે પાંચ શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક એક વાક્ય બનાવો તો એવા પાંચ શબ્દો રજા છે તો રવિવારે શાળામાં રજા છે ત્રાળ તો બધા ડરી ગયા પછી ધજા મંદિર ઉપર ફરકે છે મગર તો નદી કાંઠે ઘણા નદી કાંઠે ઘણા મગર જોવા મળે છે પછી પતંગ તો મકર સંક્રાંતિ ના દિવસે પતંગ ચગાવવામાં મજા પડે છે હવે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોશના ક્રમમાં ગોઠવો તો પહેલા નંબરનું શું આવશે શિકાર બીજા નંબરમાં શિયાળો ત્રીજા નંબરમાં સાબદુ ચોથા નંબરમાં સી અને પાંચમા નંબરમાં સૂર્ય આવશે અહીં આપણો પાઠ નંબર પંદર પૂરો થાય છે થેન્ક યુ